विद्यार्थी मित्रों, सातमा पाठ में हवे आपणे आगळ चालीए। आगळनो जे वीडियो हतो एमां जे समजाव्युं हतुं ए ज प्रकरणमां हवे आपणे थोड़ू आगळ चालीए, बराबर। तो रिया ट्रेन में मुसाफरी करी रही है, बराबर। ए आँख बंद करीने बारी पासे बैठी थी। हवे अचानक ट्रेन चालवानो अवाज बदलाई गयो, खड़ 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 अवाज आवा मळ्यो। एटले रियानी आँख खुली जाए छे। हवे तमे जरा विचारो कि रियाए शुं जोयुं हशे, शुं जोयुं हशे अने आवो अवाज जे सांभळ्यो मैं शुं जोयुं हशे, बराबर। तो रियानी जे ट्रेन हती ए मोटी नदी परनो पुल पसार करी रही हती। जुओ चित्रमां बतावेलुं छे, ध्यानथी जुओ, बराबर। एनी मम्मीए एने समझाव्युं कि आ नर्मदा नदीनो पुल छे अने नर्मदा એ ગુજરાતની સૌથી મોટી નદી છે। નર્મદા નદી ઉપર સરદાર સરોવર ડેમ બનાવેલો છે અને તમે તમે જો સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા ગયા હોય તો ત્યાં ડેમ છે સરદાર સરોવર, અને એ નર્મદા નદી પર બનાવેલો છે। જુઓ આ એક નકશો તમને બતાવું, એ નકશામાં તમે જોઈ શકો છો સુરત છે અને સુરતની પાસે જુઓ તાપી નદી છે, જોયું, અને ભરૂચ લખેલું છે, એ ભરૂચની પાસે નર્મદા નદી છે, જોયું। તો સુરતની પાસે તાપી છે, ભરૂચની પાસે નર્મદા છે, પછી મહીસાગર મહી નદી છે, વડોદરા પાસે જુઓ અમદાવાદ પાસે સાબરમતી નદી છે। આ નકશામાં બધી નદીઓ વિશે બતાવેલું છે, બરાબર, ગુજરાતની જે મુખ્ય નદીઓ છે એના વિશે। તો ચાલો આ પાઠમાં હવે આગળ ચાલીએ। તો થોડેક દૂર બીજા બે પુલ પણ દેખાતા હતા। હા, એક વાત ખાસ યાદ રાખજો, કઈ નદી ગુજરાતની સૌથી મોટી નદી છે? તો નર્મદા નદી છે, બરાબર। હવે થોડેક દૂર બીજા બે પુલ દેખાતા હતા અને એના ઉપરથી નાના મોટા વાહનો પસાર થઈ રહ્યા હતા। એટલે રિયાના પપ્પાએ જે સમજાવ્યું કે જે પહેલો પુલ દેખાય છે ને એને ગોલ્ડન બ્રિજ કહે છે અને એ જૂનામાં જૂનો મજબૂત પુલ છે। તમે ભરૂચ પાસેથી જો અંદરથી પસાર થાઓ તો ગોલ્ડન બ્રિજ પરથી પસાર કદાચ થયા પણ હોય તો એ આ પ્રકારનો છે। અને બીજો જે પુલ દેખાય છે એ નર્મદા નદી પર બાંધેલો નવો પુલ છે અને સૌથી મોટો કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે, બરાબર। ઉનાળો હતો છતાં પણ નદીમાં ખૂબ પાણી હતું અને કેટલાક માછીમારો શું કરતા હતા, નદીમાં ઝાડ બિછાવીને પાથરીને બેઠેલા જોવા મળ્યા। પુલ લાંબો હતો ને એટલે જોવાની ખૂબ મજા આવી। હવે પપ્પાએ એ પણ સમજાવ્યું કે રાત્રે જ્યારે ટ્રેન સાબરમતી, વાત્રક, મહીસાગર, વિશ્વામિત્રી જેવી મોટી નદીના પુલ પરથી પસાર થઈ રહી હતી, બરાબર, મેં તમને નકશામાં બતાવ્યું ને, સાબરમતી નદી અમદાવાદ પાસે છે, બરાબર, મહીસાગર નદી એ વડોદરા પાસે છે। ચાલો હવે ટ્રેન સુરત પાસે આવશે ત્યારે તાપી નદીનો પુલ આવશે। કયો પુલ આવશે? તાપી નદીનો। હવે આગળ ચાલીએ। બહારના દ્રશ્યો જોવાની ખૂબ મજા પડે છે। નદી કિનારાના જે વિસ્તાર હતા ને એ વિસ્તારમાં લીલા પાકવાળા ખેતરો જોવા મળે। તમને ખબર છે ને કે નદીની આસપાસનો જે વિસ્તાર હોય એ ફળદ્રુપ પ્રદેશ હોય છે અને એમાં
જમીનમાં કાંપ વધારે હોય છે, બરાબર. હવે કેટલાક ખેતરોમાં કેળાની ખેતી જોવા મળે છે, લીલાછમ વૃક્ષો ચારે બાજુ જોવા મળે છે, પવન પણ સરસ મજાનો ઠંડો ઠંડો આવે, કારણ કે વૃક્ષ જેટલા વધારે હોય એટલો પવન ઠંડો આવે, અને આવી ઠંડી હવાનો અનુભવ રિયાને ગાંધીધામમાં થયો નથી. કચ્છમાં તો આટલા બધા લીલા વૃક્ષો હોતા નથી એટલે ઠંડી હવાનો અનુભવ થયો નથી, અને તેઓને બહારનું વાતાવરણ જોવામાં એઓ મશગુલ હતા એટલે મમ્મીના મોબાઈલ પર કોનો ફોન આવે છે, મામાનો ફોન આવે છે, અને મામા રેલવે સ્ટેશન પર આવવાના હતા. એટલે મમ્મીએ પછી મામાને સમજાવ્યું કે ટ્રેન 2 કલાક મોડી છે, એટલે ટ્રેન કેટલા વાગે પહોંચશે, 10:25 કલાકે વાપી પહોંચશે, બરાબર. હવે જુઓ, તમે પુલ જોયા છે, કયા કયા પુલ જોયા છે, બરાબર. તો તમે કોઈ વાર ટ્રેનમાં કે પછી ગાડીમાં કે બસમાં તમે પસાર થયા હોય રસ્તા ઉપરથી, તો તમે પુલ ઉપરથી પસાર થયા હશો તો એ લખવાનું છે કે તમે કયા કયા પુલ જોયા છે. હવે તમારા વિસ્તારમાં કઈ કઈ નદી આવી છે અને એ નદી પર કઈ કઈ જગ્યાએ પુલ બાંધેલા છે. તો આપણા વિસ્તારમાં, વલસાડની આજુબાજુના વિસ્તારમાં, બરાબર, તો કઈ નદી આવેલી છે વિચાર કરીએ આપણે, કઈ નદી આવેલી છે. તો વલસાડ, આપણે વલસાડનું જ લખવાનું છે, હા, એ ખાસ ધ્યાન રાખજો. તો વલસાડમાં કઈ નદી આવેલી છે, ઔરંગા નદી. પછી બીજી નદી કઈ છે, વાંકી નદી. પછી પાર નદી, પછી દમણગંગા નદી. એટલે આ બધી નદી છે અને એ દરેક નદી ઉપર પુલ આવેલા છે. હવે નદી પર પુલ કેમ બનાવવામાં આવે છે, પુલ કેમ બનાવવા પડે છે, તો જુઓ, નદીની વચ્ચે થઈને લોકોને વાહનોની અવર જવર કરવાનો રસ્તો નીકળતો હોય ત્યારે નદી પર પુલ બાંધવાની જરૂર પડે છે. નદીમાં શું થાય છે, ચાલો, બારે માસ પાણી રહે છે એટલે ચોમાસા દરમિયાન શું થાય, પાણીનો પ્રવાહ વધારે હોય, અને આ કારણે એક છેડેથી બીજે છેડે, નદીના એક કાંઠેથી બીજા કાંઠે જવામાં લોકોને તકલીફ પડે. એટલા માટે લોકોની સગવડ અને સુખાકારી માટે નદી પર પુલ બનાવવા પડે છે, બરાબર. ચાલો હવે આગળ ચાલતી, તમે ક્યારેય પુલ પરથી પસાર થયા છો, ક્યાં, તો તમે જે જગ્યા ઉપર પુલ ઉપરથી પસાર થયા હોય એ તમે લખી શકો છો. દાખલા તરીકે તમે કોઈક વાર અમદાવાદ તરફ જતા હોય અને ભરૂચ પાસે નર્મદા નદીના પુલ ઉપરથી પસાર થયા હોય તો એ તમે લખી શકો છો, બરાબર. તમે પુલની આજુબાજુ શું જોયું, તો પુલની આજુબાજુ જે કંઈ પણ તમે જોયું હોય, કોઈક વાર તમે પુલની આજુબાજુ નદીની બાજુમાં ઘર જોયા હશે, ઝૂંપડા જોયા હશે, મંદિર હશે, બરાબર, જે શહેર હશે એ શહેરનો નજારો જોવા મળ્યો હશે, પછી નદીની આજુબાજુ ખેતરો હોય તો ખેતરમાં પાક ઉગેલો જોયો હશે, બરાબર, લીલાછમ વૃક્ષો જોયા હશે. ચાલો, રિયાની ટ્રેન કઈ કઈ નદી પરના પુલ પરથી પસાર થઈ છે, તો રિયાની ટ્રેન સૌથી પહેલાં તો અમદાવાદ પાસે સાબરમતી નદી, પછી વાત્રક નદી, પછી વડોદરા આવે એટલે મહીસાગર નદી, વિશ્વામિત્ર નદી, પછી નર્મદા નદી, પછી તાપી નદી, આ દરેક નદીના પુલ પરથી પસાર થઈ છે. હવે ખૂબ સરસ જુઓ, રિયાની ટ્રેન એક મોટા શહેર વચ્ચેથી પસાર થઈ રહી હતી. હવે રસ્તામાં નાના મોટા સડક માર્ગના પુલો આવતા હતા, રેલ માર્ગની બંને બાજુ મોટી મોટી ઇમારતો હતી, બજાર હતા. એટલે હવે પપ્પાએ સમજાવ્યું કે આ સુરત શહેર છે અને સુરત શહેર એ શાના માટે જાણીતું છે વિશ્વભરમાં,
હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ. તમે જોજો સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ છે ઘણા બધા, અને સુરતનું કાપડ વિશ્વભરમાં જાણીતું છે. અમદાવાદ પછી ગુજરાતનું આ બીજા નંબરનું સૌથી મોટું શહેર છે, બરાબર. અને જો આ ટનલ, કોઈક વાર જો તમે ફરવા ગયા હોય અને ડુંગરાળ પ્રદેશ હોય જ્યાં પર્વત હોય, તો આખા પર્વતમાં વચ્ચેથી એક ટનલ બનાવેલી હોય અને એમાંથી રસ્તો પસાર કરેલો હોય, ક્યાં તો એ રેલ માર્ગ હોય અથવા સડક માર્ગ હોય, બરાબર. એટલે એવી ટનલો બનાવેલી હોય છે. ચાલો હવે આગળ ચાલીએ. તો ભારતના જે અલગ અલગ રાજ્યો છે એ રાજ્યોમાં લોકોનો પહેરવેશ અલગ હોય છે, ખોરાક અલગ હોય છે, બરાબર. પછી ભાષા અલગ હોય છે, રહેણીકરણી અલગ અલગ હોય છે, બરાબર. આપણે દાખલા તરીકે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતની રહેણીકરણી કેવી છે, ગુજરાતના લોકોનો ખોરાક શું છે, બરાબર. તો એ બધું આપણે આગળ પણ શીખ્યા છે, આગળના ધોરણોમાં તમે શીખ્યા હશો. ચાલો હવે આગળ જોઈએ. પ્લેટફોર્મ પર મુસાફરોની ખૂબ અવર જવર હતી અને ક્યાંક ક્યાંક જુદા જુદા પહેરવેશવાળા લોકો જોવા મળ્યા. મેં કહ્યું ને તમને અલગ અલગ પહેરવેશવાળા, કેટલીક સ્ત્રીઓએ ધોતીની જેમ સાડી પહેરેલી હતી, તો કેટલાક પુરુષોએ લુંગીની જેમ સફેદ ધોતી વીંટી હતી. તમે ગામમાં જુઓ તો આપણે કહીએ ને ગામની ભાષામાં કે સ્ત્રીઓ જે સાડી પહેરેલી હોય તો એમાં કાછડો લગાવેલો હોય, તો એ કેવી રીતે ધોતીની જેમ પહેરેલી હોય, બરાબર. અને કેટલાક લોકોની બોલી પણ અલગ અલગ હોય છે. હવે પપ્પા સમજાવે છે કે અહીં દેશના, એટલે સુરત, એ લોકો નજીક આવી ગયા ને સુરત, એટલે સુરતમાં દેશના વિવિધ રાજ્યોમાંથી, એટલે અલગ અલગ જે રાજ્ય છે એમાંથી લોકો નોકરી ધંધા માટે આવેલા છે અને સ્થાયી થયા છે, અને એટલે અહીં વિવિધ પ્રકારના પહેરવેશવાળા લોકો જોવા મળે છે, બરાબર. પપ્પા સૂતરફેણી અને ઘારી લઈ આવે છે. સુરતની પ્રખ્યાત મીઠાઈ કઈ છે? સૂતરફેણી અને ઘારી. સુરતની ઘારી કહેવાય છે ને, સુરતનું જમણ અને કાશીનું મરણ, બરાબર. તો સુરતનું જમણ પ્રખ્યાત છે અને સુરતની ઘારી તો ખૂબ જ પ્રખ્યાત છે. ટ્રેન 5-1 મિનિટ રોકાય છે અને પછી ઉપડે છે. હવે પપ્પા સમજાવે છે કે નવસારી આવશે, પછી વલસાડ આવશે અને પછી વાપી આવશે, અને વાપી પહોંચતા હજુ 1 કલાક વધારે થશે. એટલે મમ્મીએ મામાને ફોન કરીને કહી દીધું કે ટ્રેન 1 કલાકમાં ક્યાં પહોંચશે? વાપી પહોંચશે. હવે વલસાડથી ટ્રેન ઉપડે છે. સામાન એ લોકોએ વ્યવસ્થિત કરી દીધો, કારણ કે વલસાડથી વાપી તો નજીક છે, બરાબર. હા, આપણે વલસાડમાં જઈએ છીએ ને, તો વલસાડથી વાપી કેટલું નજીક છે. હવે રિયાને અને હિમાક્ષને મામાને ઘરે પહોંચવાનો ખૂબ આનંદ હતો અને વાપી આવવાની તૈયારી હતી, અને મામાનો ફોન પણ આવી ગયો કે મામા સ્ટેશને લેવા આવી ગયા છે. મુસાફરી લાંબી હતી પણ એ લોકોએ ખૂબ મજા કરી. હવે રિયા ડાયરી લખવાનું બંધ કરે છે, એટલે જે એણે ગાંધીધામ જ્યાંથી એણે શરૂ કરી હતી મુસાફરી, ત્યાંથી તે વાપી સુધી મામાના ઘરે પહોંચીને પછી બાકીનું લખશે, બરાબર. ચાલો, તમે કયા કયા શહેરો જોયા છે ત્યાં તમે શું શું જોયું છે? તો આપણે જે જે શહેર જોયા હોય ને, દાખલા તરીકે અમદાવાદ, વડોદરા, પછી એ સિવાય પણ સુરત, પછી કોઈ પણ ભાવનગર, રાજકોટ, જામનગર, જે શહેર જોયા હોય એ આપણે વિચારીને લખવાનું છે. અમદાવાદમાં શું શું છે? કાંકરિયા તળાવ છે, પ્રાણી સંગ્રહાલય છે, રિવર ફ્રન્ટ બનાવેલો છે, સીદી સૈયદની જાળી છે, હઠીસિંગના દેરા છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, સાયન્સ સિટી છે, કેટલું બધું છે.
અને પાટણમાં શું છે, રાણી કી વાવ છે, વડોદરા જો હોય તો વડોદરામાં કમાટી બાગ છે, સયાજીરાવ મહેલ છે. ચાલો, કયા કયા પ્રકારના પોશાક પહેરતા લોકો જોયા છે? હા હા, તો આપણે ઘણા પ્રકારના એવા લોકો છે જે પોતાના પ્રદેશ પ્રમાણે પહેરવેશ પહેરે છે. ગુજરાતમાં સ્ત્રીઓ શું પહેરે છે? તો સાડી, ચણિયો અને કબજો પહેરે છે, અને હવે તો પંજાબી ડ્રેસ પણ પહેરે છે. પુરુષો શું પહેરે છે? તો પેન્ટ શર્ટ, પેરણ અથવા ધોતિયું, જબ્બો પહેરે છે, અને કેટલાક પુરુષો માથા પર પગડી કે ટોપી પણ પહેરે છે. ચા, કચ્છ વિસ્તાર, તો ત્યાંની સ્ત્રીઓ શું પહેરે છે? મોટો ઘેરવાળો ઘાઘરો પહેરે છે, કબજો પહેરે છે અને માથે ઓઢણી ઓઢે છે. અને તમે નવરાત્રિના જે પહેરવેશ જોયા છે ને, એમાં કેવું કેડિયું પહેરેલું હોય, બરાબર? તો એ પ્રકારનું કચ્છમાં પુરુષો નાડાવાળો ચોરણો પહેરણ કે અંગરખું પહેરે છે, માથે ટોપી પહેરે છે, ક્યાં તો ફાડ્યું કે પાઘડી પહેરે છે. મહારાષ્ટ્રના લોકો એટલે સ્ત્રીઓ ધોતીની જેમ સાડી પહેરે છે, અને પુરુષો શું પહેરે છે? પેરણ અને ધોતી પહેરે છે, માથે ટોપી પહેરે છે. પંજાબની જે સ્ત્રીઓ છે એ કેવું પહેરે છે? પંજાબી ડ્રેસ પહેરે, દુપટ્ટો પહેરે. પુરુષો પેરણ, કોટી અને નીચે પાયજામો પહેરે, અને પંજાબી લોકો માથે પાઘડી પહેરે. આ રીતે અલગ અલગ પ્રદેશના લોકો અલગ અલગ રીતના પોશાકો પહેરે છે. તમે ગુજરાતી બોલી સિવાય કઈ કઈ બોલી બોલતા લોકોને સાંભળ્યા છે? તો તમે સાંભળ્યા હશે, ખાસ તો હિન્દી તો સાંભળ્યું જ હશે, અંગ્રેજી સાંભળ્યું હશે, મરાઠી, બંગાળી, પંજાબી, આ પ્રકારે લોકોને તમે સાંભળ્યા હશે. રિયાની ટ્રેન કયા કયા રેલવે સ્ટેશન પરથી પસાર થઈ હતી, બરાબર? તો ગાંધીધામથી સામખિયાળી, પછી અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, વાપી વગેરે રેલવે સ્ટેશન પરથી પસાર થઈ હશે, બરાબર? હવે 62માં પાના ઉપર આપેલું સમયપત્રક છે, અને એમાં રિયાની ટ્રેન જે સ્ટેશન પરથી પસાર થઈ હોય, અને અહીં તેનો ઉલ્લેખ ન હોય સ્ટેશનોના નામ જણાવો, તો એમાં જે સ્ટેશન પરથી પસાર થઈ હતી પણ ઉલ્લેખ નથી કર્યો, તો એવા સ્ટેશનો છે ભચાઉ, પછી હળવદ, ધાંગરધા, પછી વિરમગામ, આણંદ, ભરૂચ, અંકલેશ્વર જેવા રેલવે સ્ટેશનો છે, બરાબર? ચાલો, તમારા તથા તમારી આસપાસના વિસ્તારોની વખણાતી વાનગી, સુરતની ઘારી, પાટણના પટોળા, બરાબર? તો વડોદરા જો હોય તો શું વખણાય છે ખબર તમને? વડોદરાનો ચેવડો, લીલો ચેવડો વખણાય છે, બરાબર? પછી આપણા વલસાડનો શું વખણાય? વલસાડની કેરી અને ચીકુ વખણાય છે, બરાબર? પછી પાટણ છે ને, તો એના પટોળા વખણાય, અને પાટણની વાનગી દેવડા કહેવાય. પછી પાલનપુર છે ને, તો શેકેલા માવાના પેંડા વખણાય પાલનપુરને, હીરા અને અત્તર. ટ્રેનમાં પાણી અને વીજળી કેવી રીતે આવતી હશે? ચાલો, આ બહુ બહુ સુંદર સવાલ છે. તો શું કરવામાં આવે ખબર? અમુક સ્ટેશન એવા નક્કી હોય જ્યાંથી ટ્રેનના દરેક ડબ્બામાં પાણી ભરી લેવામાં આવે, અને આ પાણીનો ઉપયોગ મુસાફરો ટોયલેટ, બાથરૂમ અને હાથપગ ધોવા માટે કરે. એટલે અમુક સ્ટેશને જ્યારે ટ્રેન ઊભી રહી ત્યારે પાણી ભરવામાં આવે છે. અને વીજળી માટે શાની વ્યવસ્થા હોય છે ખબર? હા, જનરેટર હોય છે, અને એમાં એનાથી જ પંખા, લાઇટ ચાલુ થાય છે. કેટલીક ટ્રેન હોય ને તો એમાં વીજળીના વાયર સાથે ટ્રેનના ઉપર સળિયા જેવા વાયર લગાવી વીજળી મેળવી ટ્રેનની ઝડપ વધારવામાં આવે છે. અને મોટા શહેરોમાં આવી ટ્રેનો તમે જોઈ હશે, બરાબર? ચાલો,
જો નીચે ખૂબ સુંદર ચિત્રો આપેલા છે અને આ ચિત્રોમાં તમારે લખવાનું છે કે કોણ છે. દાખલા તરીકે ટિકિટ આપનાર છે, કુલી છે, પછી સફાઈ કામદાર છે, ટિકિટ ચેકર છે, એન્જિન ડ્રાઈવર છે, રેલવે પોલીસ છે, ગાર્ડ છે, છે ને, એ તમારે લખવાનું છે ચોપડીમાં. તો હવે સમજ પડી ગઈ હશે તમને, બરાબર. આ બધા સેવકો છે ને એ શું કામ કરે છે? તો દાખલા તરીકે કુલીનું તો આપણે આગળ પણ શીખી ગયા કે એ સામાન ઉપાડે છે અને મદદ કરે છે. પછી ગાર્ડ શું કરે છે? તો લીલી ઝંડી બતાવે છે જ્યારે ટ્રેન ચલાવે ત્યારે, અને બેટરીથી સંકેત આપે છે. તે કોણ હોય છે? તે ટ્રેનનો ઇન્ચાર્જ હોય છે. પછી એન્જિન ડ્રાઈવર, તો એ શું કરે? તો ટ્રેન ચલાવે. ટિકિટ ચેકર શું કરે? તો ટિકિટ તપાસે છે મુસાફરો પાસે, અને વગર ટિકિટે જે બેઠેલા હોય ને એમને દંડ ફટકારે છે. રેલવે પોલીસ શું કરે છે? તો રેલવે અને મુસાફરોની સુરક્ષા કરે છે. સફાઈ કામદાર શું કરે છે? તો રેલવે પ્લેટફોર્મ અને ટ્રેન એની સફાઈ કરે. અને ટિકિટ આપનાર જે છે, બરાબર, તો એ શું કરે? ટ્રેનમાં મુસાફરી કરવાની ટિકિટ આપે છે. તો આ પાઠમાં આપણે ઘણી બધી વસ્તુઓ ટ્રેન વિશે, રેલવે વિશે, રેલવે પ્લેટફોર્મ વિશે, પુલ વિશે ઘણી બધી માહિતી આપણે મેળવી છે.